નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની એક યોજના વિશે માહિતી મેળવીશું જે યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના જે યોજના અંતર્ગત જે લોકો વ્યવસાય કરવા માટે પગભર ન હોય એવા લોકો માટે ગુજરાત સરકારની માનવ ગરિમા યોજના અંતર્ગત કુલ અઠ્યાવીસ પ્રકારના સાધનોની કીટ આપવામાં આવે છે તો જાણો આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે એ યોજનામાં કેવી રીતના તમે કરશો અરજી કે અને કઈ વેબસાઇટ ઉપર કરશો અરજી ઓનલાઈન કે ઓફલાઈન તે સંપૂર્ણ વિગતો આપણે મેળવીશું તો જાણો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો નાના ધંધા કે રોજગાર કરાવવા માટે જે લોકોની ઈચ્છા હોય એ લોકો માટે સ્વરોજગારીના સાધન રૂપી ગુજરાત સરકાર દ્વારા ધંધાને રોજગાર માટે કુલ અઠ્યાવીસ પ્રકારની કીટો આપવામાં આવે છે બરાબર અને આ યોજનાની જે કીટો મળે છે એની અંદાજીત કિંમત પચીસ હજાર રૂપિયા જેટલી હોય છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક સરકાર દ્વારા પાત્રતાઓ કે જે ધોરણો નક્કી કરવામાં આવે છે એ હોવા ફરજિયાત છે તો અરજદારની વયમર્યાદા જે અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ અનુસૂચિત જાતિના લોકો જેનોની જેઓની આવક વાર્ષિક મર્યાદા છ લાખ ધરાવતા હોય એ લોકોને મળે છે અનુસૂચિત જાતિના અને અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવકની મર્યાદા રહેલી નથી લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના અંતર્ગત જો અગાઉ લાભ લીધેલ હશે તો પુનઃ આ યોજનામાં લાભ મળવાપાત્ર રહેશે નહીં વધુમાં કયા કયા પ્રકારના અઠ્યાવીસ સાધનો મળે છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો કડીયા કામ છે વાહન અને વાહન સર્વિસ અને રિપેરિંગ છે મોચી કામ છે ભરતકામ છે પ્લમ્બર છે સુથારી કામ છે સેન્ટિંગ કામ તરચી કામ ખુભારી કામ આવા કુલ મળીને અઠ્યાવીસ પ્રકારના સાધનોની કીટ મળતી હોય છે તેમની કિંમત પચીસ હજાર જેટલી હોય છે તો જુઓ મિત્રો આ કીટ્સ મેળવવા માટે અરજી કરવા માટે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડે છે એમાં તો આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે રહેઠાણના પુરાવા રૂપી વીજળી બિલ લાઇસન્સ બિલ પાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ જમીનના દસ્તાવેજો પૈકી કોઈપણ એક હશે તો બી ચાલશે વધુમાં અરજદારનો જાતિનો દાખલો જરૂરી છે વાર્ષિક આવકનો દાખલો બી જરૂરી છે અભ્યાસનો પુરાવો વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો સ્વઘોષણાપત્રક કે જે પોતાને આપણે સ્વમાનનીનો પુરાવો આપણે કહીએ છીએ ને એ જ પુરાવો કે જે સ્વઘોષણાપત્રક આપવાનું હોય છે એકરનામું આપવાનું હોય છે વધુમાં આ અરજી ક્યાં કરવી એના વિશે પણ આપણે જાણીશું તો જુઓ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી નિયામક વિકસતી જાતિની કલ્યાણની કચેરી નિયામક સમાજ સુરક્ષાની કચેરીની ઓફિશિયલ વેબસાઇટ ઇ સમાજ કલ્યાણ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં આપણે અગાઉ જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસની એક નવી અપડેટ આવેલી છે જેમાં અરજી કર્યા બાદ અરજી મંજૂર થઈ હોય કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં તમે પસંદ થયા હો તો તેવા લાભાર્થીઓ માટે ઈ શ્રમ કાર્ડ જો ધરાવતા હોય તો તેઓના ઈ શ્રમ કાર્ડની નકલ સમાજ કલ્યાણની ઓફિસ ખાતે મોકલી આપવાની રહેશે જો લાભાર્થીઓ જોડે જે તે લાભાર્થી કોમ્પ્યુટાઇઝ ડ્રોમાં પસંદ થયા હોય એમને જો ઈશ્રમ કાર્ડ ન ધરાવતા હોય તો તેઓ લોકો નવું ઈશ્રમ કાર્ડ મેળવી નજીકના સીએચસી સેન્ટર કે નજીકની લેબર ઓફિસ કે પોતાની જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી અને ઈ શ્રમ કાર્ડ મેળવી શકે છે એ લોકોએ આ ઈ કાર્ડ ઘડાવી અને સમાજ કલ્યાણની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે તો જ આ અરજીનો લાભ મળવાપાત્ર થશે થેન્ક યુ મિત્રો